હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારી સામે એક નવા ચેપ્ટર આપણે ફરીથી વિડીયો તમારી સામે મૂકવા જઈ રહ્યા છે. બરાબર, આઈ હોપ આના પહેલાંનો વિડીયો જે છે એ ચેપ્ટર તમે શાંતિથી સમજી ગયા હશો. અને જે આપણે ચેપ્ટરમાં તમને પીડીએફ આપી દીધી તમારા પ્રેક્ટિસ સેટ માટે આન્સર સાથે, એ તમને મળી ગઈ છે અને તમે એને સોલ્વ પણ કરી લીધી હશે. બરાબર, તો પર્ટિક્યુલર જે છે તમારા કોઈ પણ કોમેન્ટ્સ આવતા હોય છે એના હું સમય સમય જવાબ તમને આપતો રહું છું. આગળ પણ આપણું ચેપ્ટર જે છે આવ્યું આજનું, એ ચેપ્ટરમાં તમને કોઈ વસ્તુ ના ખબર પડે તો તમે એને કોમેન્ટ બોક્સમાં લખીને મને ચોક્કસ મોકલી શકો છો. બરાબર, અગાઉની જેમ જ જે પ્રમાણે તમને કીધેલું છે કે તમારી જે ચેનલ છે આપણી એને બને વધારે શેર કરો, જેથી કરીને બીજા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એમને પણ આ વસ્તુનો લાભ મળી શકે. બરાબર, તો ચલો આપણે આજનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. જુઓ, ક્ષેત્રફળ ચેપ્ટર જે આપણું આજનું જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર છે આપણું ક્ષેત્રફળ એટલે કે એરિયા. બરાબર, અને સમજૂતી પહેલાં એરિયા વસ્તુ શું છે કે કારખાનામાં કામ કરતા દરેક કુશળ કે અર્ધકુશળ કારીગર કે ટેકનિશિયનને રોજિંદા જીવનમાં અલગ અલગ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ શોધવાની જરૂર પડે છે. બરાબર, સાથોસાથ આપેલ મટીરિયલમાંથી કેટલી પ્રોડક્ટ ઉત્પન્ન થશે આવી ગણતરી પણ ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રોથી કરવામાં આવે છે. બરાબર, અલગ અલગ ભૌમિતિક આકૃતિ એટલે કોને કહેવાય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર, વર્તુળ વગેરે જે પણ કંઈક હોય છે એ દરેક તમારી જે આકૃતિ છે એને આપણે એ રીતે કહી શકીએ. તો હવે આપણને જરૂર કેમ પડે રોજના જીવન, કેમ તમે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય તમને એવું કહેવામાં આવે કે તમને કોઈક આ ચોરસ વર્કપીસ આપવામાં આવે છે, આમાંથી રાઉન્ડ શેપના સર્કલ પાડવાના છે તો આની સાઇઝ આટલી હોય, આમાંથી કેટલા સર્કલ પાડી શકાય, તેવા ઘણા બધા એક્ઝામ્પલ્સ એમાં એવા આપવામાં આવતા હોય છે. જે એક્ઝામ્પલ માટે આપણાને ક્ષેત્રફળ અને ઘનફળનું નોલેજ હોવું અત્યંત જરૂરી છે. બરાબર, જો આવી ગણતરી પણ ક્ષેત્રફળ ઘનફળના સૂત્રોથી કરવામાં આવે છે, જેમાં અલગ અલગ દરેક આકૃતિઓ જેમ કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, શંકુ, ષટકોણ વગેરે જેવી દરેકનું ક્ષેત્રફળ શોધતા આપણે આ ચેપ્ટરમાં શીખી લઈશું. ક્ષેત્રફળના તમામ દાખલાઓની સમજૂતી મેળવ્યા બાદ આપણે ઘનફળ વિશે સમજૂતી મેળવીશું. જ્યારે કોઈ ભૌમિતિક આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય તો આ ક્ષેત્રફળની પાછળ એકમ સૌથી મહત્ત્વનો છે, જેને અમુક વાર ચોરસ મીટર, બરાબર, અથવા તો મીટરનો વર્ગ આવી રીતે પણ લખવામાં આવે છે. જો આપણે બતાવેલું ચોરસ સ્ક્વેર મીટર એમ કહેવાય છે, જે આપેલ રકમ મુજબ એમએમ હોય તો એમએમ કહેવાય, સેન્ટીમીટર સેન્ટીમીટર, મીટર તો મીટર વગેરેથી લખવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ જુઓ. હવે આપણા આજે આપણા જે દાખલા છે અને આજે આપણું ચેપ્ટર છે એમાં છે ને સૌથી મહત્ત્વના વસ્તુ જે છે આપણું સૂત્ર છે. સૂત્ર ઇઝ ટુ બી મસ્ટ, મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે. તમને જેટલા સૂત્રો યાદ હશે એટલા તમારા દાખલા એકદમ સરળ બની જશે. બરાબર, તમારે સૂત્રો ચોક્કસપણે મોડે કરવાના રહેશે. બરાબર, આપણે અલગ અલગ ભૌમિતિક આકૃતિના સૂત્ર આપણે એ બતાવેલા છે સ્ક્રીન ઉપર, એ આપણે સમજી લઈશું. બરાબર, પહેલું છે ચોરસ સ્ક્વેર, જેને ખબર છે કે આપણે જે એક બંધ બેસતી આકૃતિની ચારે બાજુ એક સરખી હોય એને શું કહેવાય છે, ચોરસ કહેવામાં આવે છે. બરાબર, ચોરસની ચારે બાજુ એક સરખી હોય છે જ્યારે તમામ બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે એ સ્ક્વેર. બરાબર, એટલે શું થયું કે બાજુ ગુણ્યા બાજુનો વર્ગ એટલે ચોરસનું ક્ષેત્રફળ કહેવાય. પછી આપણે વાત કરીએ એનું વિકીર્ણ, એટલે કે ક્રોસ ટુ ક્રોસ જે મતલબ કોઈ લાઈન આપેલી હોય તો એને શું કહેવાય છે, એનું વિકીર્ણ કહેવાય છે. વિકીર્ણનો વર્ગ એટલે શું આપેલું છે આપણને, વિકીર્ણનો વર્ગ છેદમાં બે, જો એનું ક્ષેત્રફળમાં વિકીર્ણમાં આપેલું હોય તો. અને જો આપણને વિકીર્ણ શોધવાનું કીધું હોય તો બાજુનું માપ હોય એને ગુણ્યા અંડરરૂટ બે, એટલે આપણને એનું વિકીર્ણ મળી જાય છે. પછી આપણે વાત કરીએ પરિમિતિની. પરિમિતિ તમને કીધું એ પ્રમાણે શું છે કે કોઈ તમામ બાજુના માપના સરવાળાને તેની પરિમિતિ કહેવાય છે. એટલે આમાં કેટલી બાજુઓ છે, એક, બે, ત્રણ અને ચાર, ચારે ચાર બાજુનો સરવાળો એટલે બધી બાજુ સરખી છે એટલે ચાર ગુણ્યા એ એટલે બાજુનો માપ એટલે ફોર એ થઈ ગયું. બરાબર, આ એનું સૂત્ર થયું. પછી આપણે વાત કરીએ લંબચોરસની, રેક્ટેંગલ. રેક્ટેંગલમાં શું છે, લંબાઈ અને પહોળાઈમાં ફરક હોય, બધી એક સરખી હોતી નથી, એના વચ્ચે વચ્ચે આપણે અગર વિકર્ણ પસાર કરીને બતાવી દઈએ. હવે જુઓ, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ બધાને જ ખબર છે. તો એમાં વિકીર્ણની લંબાઈ તમારે જો શોધવી હોય તો વર્ગમૂળમાં લંબાઈનો વર્ગ અને પહોળાઈનો વર્ગ બંનેનો સરવાળો થાય. શું થાય છે, બંનેનો સરવાળો થાય છે. હવે આપણે વાત કરીએ પરિમિતિની. પરિમિતિ આપણે શું કીધું હતું, દરેક બાજુનો માપનો સરવાળો. દાખલા તરીકે આમાં આ લંબાઈ એટલે એલ છે, આ પણ લંબાઈ બરાબર એલ થઈ ગઈ, પહોળાઈ બરાબર બી, તો આ બાજુ પણ પહોળાઈ બરાબર બી થશે. તો એલ વત્તા એલ એટલે એલ પ્લસ એલ પ્લસ બી પ્લસ બી. આની અંદર આ પણ બે વાર છે, આ પણ બે વાર છે, બે આપણે શું લઈ લઈશું, બાર કોમન લઈ લઈશું અને બ્રેકેટમાં કરીને એલ વત્તા બી કરી દઈશું. બાકી જો તમે આવી રીતે આનો પણ સરવાળો કરો તો પણ જવાબ સરખો જ આવશે, એને કોઈ ઇસ્યુ છે નહીં. એલ બરાબર શું છે, લંબાઈ છે, અને બી બરાબર શું છે, આમાં પહોળાઈ આપેલી છે, એની શું થઈ ગઈ, પરિમિતિ થઈ ગઈ.
બરાબર. નેક્સ્ટમાં આગળ આપણે વાત કરીએ વર્તુળ માટે. સર્કલ, વર્તુળ જે છે એને આપણે ખબર છે કે વર્તુળ શું વસ્તુ છે, તો કે વર્તુળનો 12 થી 12 સાઇઝ એનો શું કહેવાય છે, વ્યાસ કહેવાય છે. અને એના કરતાં વચ્ચેનો ભાગ છે આપણો રેડિયસ, એને શું કહીશું આપણે, ત્રિજ્યા કહીશું. બરાબર, તો જો આપણે આપેલું છે વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2 અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. છોકરાઓ આગળ બહુ જ કન્ફ્યુઝ થાય છે, આપણે દર વખતે વસ્તુ તમને બહુ ડીપલી અને એકદમ આપણે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો તમે જેટલું ધ્યાનથી સમજશો એટલું તમારા માટે બેનિફિટ છે. બરાબર, એટલે આ વિડીયો તમારે પૂરેપૂરો છેલ્લે સુધી એન્ડ સુધી જોવાનો છે, જેથી કોઈ સૂત્ર મિસ આઉટ ના થઈ જાય અથવા તમે કોઈ વસ્તુ કોઈ ટોપિક તમારો બાકી ના રહી જાય. બરાબર, જુઓ ત્રિજ્યા બરાબર આર અને કેપિટલ ડી બરાબર શું છે, વ્યાસ છે. હવે જુઓ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. શું સૂત્ર છે એનું, પાઈ આર સ્ક્વેર. પાઈ બરાબર આપણે બધાને ખબર છે શું થાય છે, 22/7 અથવા તો 3.14 એની વેલ્યુએશન આપણી થતી હોય છે નોર્મલી. બરાબર, વર્તુળનો પરિધ, પરિધ એટલે આની પરિમિતિ જ કહેવાય. શું કહેવાય, પરિમિતિ જ કહેવાય પરિધ એટલે એક રીતે. તો એ કેવી રીતે મળશે, 2πr, પાઈ 2πr, આરનો વર્ગ નથી પરિધમાં, ઓનલી 2πr છે. બરાબર, નેક્સ્ટમાં આપણને આપેલું છે 4 નંબરમાં પોલો વર્તુળ આપેલું છે, એટલે કે હોલો, હોલો સર્કલ હોય તે. તો હોલો સર્કલમાં 2 સર્કલ થઈ જશે, નાના સર્કલને સ્મોલ રેડિયસ એટલે કેપ સ્મોલ આર કહેવાશે અને વ્યાસ એટલે સ્મોલ ડી કહેવાશે. મોટા વર્તુળમાં કેપિટલ આર અને કેપિટલ ડી. પોલો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો પાઈ કૌંસમાં આરનો વર્ગ માઇનસ આરનો વર્ગ થઈ જશે, જે આપણા સૂત્ર અત્યારે દેખાય છે તે. પંચકોણ માટે વાત કરીએ, એટલે કે 5 બાજુઓથી બંધ બેસતી આકૃતિ લઈને પંચકોણ કહેવાશે. પંચકોણમાં કેટલી બાજુ, 5 બાજુઓ છે, 1, 2, 3, 4 અને 5. બરાબર, તો પરિમિતિ શું થશે, બરાબર પરિમિતિ છે 5×a, એટલે 5×બાજુ થઈ ગઈ સિમ્પલ. અને હવે વાત કરીએ પંચકોણનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ √3×a² √3×a² √3ની વેલ્યુ જે છે કેટલી થાય છે, 1.72, એટલે 1.72×a એટલે બાજુનો વર્ગ, જેમાં a બરાબર શું છે એની બાજુ દર્શાવેલી છે. બરાબર, પાંચે બાજુ સરખી જ હોય છે લંબાઈમાં, તો એટલે એ એટલે શું થઈ જશે એની બાજુ, એટલે આ પણ એની બાજુ થઈ જશે. ખ્યાલ આવી ગયો. નેક્સ્ટમાં આપણે વાત કરીએ 6 નંબરનું સૂત્ર. 6 નંબરનું સૂત્રમાં આપણને આપેલું છે ષટકોણનું ક્ષેત્રફળ. ષટકોણ એટલે કે હેક્ઝોગોનલ, હેક્ઝોગોનલ ઇઝ અ 6 ટાઈમ ઓફ, મતલબ કે 6 બાજુથી બેસતી બંધ બેસતી આકૃતિ કહેવાય. એમાં કેટલા ટોટલ બાજુ હોય છે, 6 હોય છે, એટલે પરિમિતિ શું આવી જશે, પહેલાં 6×બાજુ એટલે 6a, બહુ સિમ્પલ કરી દીધું. હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળની, ક્ષેત્રફળમાં આપણે સમજવામાં આકૃતિ મને દેખાય છે કે જો આપણે એના મતલબ કે ક્રોસ ટુ ક્રોસ આપણે એના કોર્નર્સ ભેગા કરીશું તો આપણે છે ટોટલ 6 મતલબ કે શું મળશે, એના સર્કલ 6 આપણે એના ત્રિકોણ મળશે. 1, 2, 3, 4, 5 તમને આકૃતિ દેખાય છે તે. હવે આ જે ત્રિકોણ છે, આ જે ત્રિકોણ તમને 6 દેખાય છે, એ 6 એ 6 ત્રિકોણ એક સરખા માપના બનશે. જો કે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે જો આગળ આના પછી સમજીશું સૂત્રમાં કન્ટિન્યુ ચેપ્ટરમાં, તો એમનો વધારે ખ્યાલ આવશે. પણ શું છે કે 0.433×a² 0.433×a² આ એક ત્રિકોણનું થયું, 1 નંબર આપેલો છે તે. એવા કેટલા ત્રિકોણ છે, ટોટલ 6 ત્રિકોણ છે. કયો ત્રિકોણ થયા, સમબાજુ ત્રિકોણ થશે. કયો ત્રિકોણ થશે, સમબાજુ ત્રિકોણ થશે. બરાબર, એ એટલે એની બાજુ આપેલી જ છે. બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે 0.433×a² 6×a² કરશે તો 1 ત્રિકોણનું માપ મળશે. આપણે આખું જ્યારે કરીશું હેક્ઝોગોનલ તો એમાં કેટલા ત્રિકોણ થાય છે, 6 ત્રિકોણ થાય છે. એટલે 0.433×a² 6 આ તમારા ષટકોણનું ક્ષેત્રફળ થશે. હવે આપણે વાત કરીએ ફ્લેટ ટુ ફ્લેટ. ફ્લેટ ટુ ફ્લેટ વસ્તુ કેવી છે, જો તમને એની ઊંચાઈ આપેલી હોય, આ એચ આપણે દર્શાવેલો છે કોર્નર ટુ કોર્નર, તો તમારે જે છે કે ફ્લેટ ટુ ફ્લેટ માપ તમારે શોધવું કેવી રીતે, કે આ માપ કેટલું હશે. તો √2×h ઘણીવાર પૂછી લે છે કે એક ત્રિકોણની બાજુનું માપ આટલું આપેલું છે, તમે એના ફ્લેટ ટુ ફ્લેટ ભાગનું માપ શોધો. તો 1.41×h એની ઊંચાઈ આપેલી છે. શું આપેલું છે, 1.41×h એટલે ઊંચાઈ આપેલી હોય એટલે તમને એનું શું મળી જાય, તમારું એનું બાજુનું માપ તમને ઇઝીલી મળી જાય છે. ખ્યાલ આવી ગયું. પછી આપણે વાત કરીએ લંબગોળ એટલે કે ઇલિપ્સની. ઇલિપ્સ કેવું હોય છે, લંબગોળ આકૃતિ હોય. બરાબર, એમાં લંબગોળ આકૃતિ છે એટલે ભાઈ એક તરફથી આકૃતિ લંબાઈ વધારે, એક બાજુથી એને ડાયમીટર ઓછો, એટલે એનામાં બે એમાં વ્યાસ બને. કેટલા વ્યાસ બને, એમાં 2 વ્યાસ બને. એટલે આપણે એને સ્મોલ ડી અને કેપિટલ ડી વડે દર્શાવીશું. ક્ષેત્રફળ બરાબર શું આપેલું છે, પાઈના છેદમાં 4×, નાનો વ્યાસ ગુણ્યા મોટો વ્યાસ, બહુ સિમ્પલ જ આપેલું છે. તો પાઈના છેદમાં 4×d×d, અથવા જો હું 4 કાઢી નાખું, સ્ક્વેર શું કહેવાય એ વસ્તુ કાઢી નાખું અંદરથી, તો ત્રિજ્યા આપી દે તો આર થઈ જશે.
ત્રિજ્યા અને વ્યાસમાં કોઈ ડિફરન્સ છે નહીં. જો તમને વ્યાસ આપેલો હોય તમને ત્રિજ્યા શોધતા આવડવી જોઈએ, ત્રિજ્યા આપેલી હોય તો તમને એનો વ્યાસ ઇઝીલી શોધતા આવડવો જોઈએ. હા, પરિમિતિ ઇઝ ટુ મસ્ટ, આ તમારે યાદ રાખવાનું છે. ઇલિપ્સની પરિમિતિ, લંબગોળની પરિમિતિ શું થશે? પાઈ ગુણ્યા ડી વત્તા ડી છેદમાં બે, બરાબર. આ તમારી શું છે? ઇલિપ્સની પરિમિતિ છે. હવે આપણે વાત કરીએ સેક્ટરની. સેક્ટર જુઓ, સેક્ટરમાં શું આપેલું છે? સેક્ટર જે છે ને સર્કલનો એક અમુક ભાગ છે. સર્કલ જે હોય છે એ સર્કલનો અમુક ભાગ, એને આપણે સેક્ટર કહીશું, બરાબર. તો શું છે, જો આપણે આકૃતિમાં દેખાય છે, આજે આછો, આજે આપણે શું કહીએ કે ડોટેડ કરીને લાઈન કરીને ભાગ દર્શાવેલો છે, તો એ મારો ભાગ છે, એ સેક્ટર છે. તો સેક્ટરનું ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર, સેક્ટરનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, પછી થીટા મૂકવાનું. થીટા જે છે તમને ખબર, ખૂણા માટે વપરાય છે, આપણે સાઈન થીટા કોસ થીટા વાપરીએ છીએ તે, અને છેદમાં 360. થીટા જે છે એ તમને તમારા દાખલામાં આપેલો છે લખીને, ભાઈ થીટાનો ખૂણો 60 ડિગ્રી છે, છેદમાં કેટલા 360 આપણે કેમ લખ્યા? કેમ કે વર્તુળ, સમગ્ર વર્તુળ જે છે, સમગ્ર વર્તુળ 360 ડિગ્રીનું બને છે. આપણે એટલે નીચે કેટલા લખી દીધા છે? 360 લખી દીધા છે, બરાબર. પછી આપણે વાત કરીએ એની પરિમિતિની. પરિમિતિમાં શું છે? જુઓ, 2R શું છે? 2R, 2R કેમ આવ્યું? તો જુઓ હું તમને બતાવું અત્યારે આગળ. અહીંયા આગળ આ સર્કલ છે, તો એક તો આવ્યો આર થઈ ગયો અને એક આર થઈ ગયો, એટલે આટલું આ તો તમને જોઈશે જ, 2R મળી ગયું. પછી આપણે વાત કરીએ પાઈ આર થીટા. પાઈ આર થીટા એટલે પાઈની વેલ્યુ, આરની વેલ્યુ થીટા અને 180 ડિગ્રી, કેમ કે એ બે ભાગમાં જાતે જ વહેંચાઈ જશે, આખો એનો સેક્ટર બનશે એટલા માટે. તો આ એની શું થઈ ગઈ? તમારા સેક્ટરની પરિમિતિ થઈ ગઈ, બરાબર. આગળ વધીએ આપણે એમાં, હજુ આગળ જરાક જઈએ. પછી આપણે વાત કરીએ ત્રિકોણ માટે, જે આપણે બાકી રાખી દીધી. ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ એટલે કે ટ્રાયંગ્યુલર. જુઓ ત્રિકોણ માટે, ત્રિકોણનો પાયો, ત્રિકોણનો પાયો અને વેધ આપેલો હોય ત્યારે, આમાં પહેલો મતલબ એ શરત છે, ત્રિકોણનો પાયો અને વેધ આપે ને એટલે કાટકોણ ત્રિકોણ બની જાય. કયો ત્રિકોણ બની જાય? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ હોય એટલે એક બાજુ એની કેટલા ડિગ્રીમાં હોય છે? 90 ડિગ્રીમાં હોય છે, જે આપણે અત્યારે આકૃતિમાં બતાવી છે તે. તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ એટલે શું થાય છે? ક્ષેત્રફળ થાય છે ક્યારે? પાયો અને વેધ આપેલો હોય ત્યારે. હવે વાત કરીએ સમબાજુ ત્રિકોણની. સમબાજુ ત્રિકોણ એટલે કેવી આકૃતિ કહેવાય? કે જે ત્રિકોણની ત્રણેય ત્રણ બાજુઓ એક સરખી હોય, જે ત્રિકોણની ત્રણેય ત્રણ બાજુઓ એક સરખી હોય એવી આકૃતિને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. આપણા આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે, તો જે બાજુ દર્શાવી છે એ જ પ્રમાણે આપણે વાત કરીએ ક્ષેત્રફળની, તો શું થશે? ક્ષેત્રફળ બરાબર 3/4 ગુણ્યા A² 3/4 ને આપણે સિમ્પલ કરીશું તો શું થશે? 0.433 ગુણ્યા A² એ એટલે બાજુ, એ બધામાં સરખી જ છે એટલે આપણાને કોઈ નડતરરૂપ છે નહીં, એટલે આનું સૂત્ર, આનું શું થશે? ક્ષેત્રફળ થશે, બરાબર. હા, પછી બીજી વાત કરીએ ક્ષેત્રફળ. હા, જો આમાં આપણને કોઈ જગ્યાએ થીટામાં ખૂણો આપેલો હોય, એવું આપેલું કે આ ખૂણો આટલો છે, તો શું કરીશું? તો સિમ્પલ છે કે 1/2 ગુણ્યા બે બાજુ આપેલી છે, એ અને બી બાજુ આપેલી હોય અને સીમા ખૂણો આપે, સીમા એની બાજુનું માપ ના આપે, અને સીમા આપણે એની બાજુનું માપ શોધવા માટે શું કરવું પડે? તો આ સૂત્ર મૂકવડે 1/2 A × B ગુણ્યા સાઇન થીટા, જે ખૂણો આપેલો હોય તે, એટલે તમને એનું બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ તમને મળી જાય. એના પછીનો ત્રિકોણની અંદર ત્રીજો પ્રકાર છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ જે આપણે નામ આપેલું છે એના પરથી આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવતો હશે કે આ ત્રિકોણની ત્રણેય ત્રણ બાજુઓ કેવી હોય છે? જુદી જુદી હોય છે, જે આપણે આકૃતિમાં એ, જે આપણે આકૃતિમાં એ બી અને સી તરીકે દર્શાવેલી છે, બરાબર. હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળની, તો ક્ષેત્રફળ બરાબર અંડરરૂટ S(a)(b)(c), બરાબર. હવે વાત કરીએ આપણે એસની, એસ કેવી રીતે શોધવાનું? તો એસ બરાબર a+b+c છેદમાં કેટલા છે? 2. તો આ તમને શું મળી જશે? તમને એસની વેલ્યુ જે છે, એસની તમને વેલ્યુએશન મળી જશે, બરાબર. આ રીતે તમે એસની વેલ્યુએશન ઇઝીલી શોધી શકો છો, બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ આપણા એક્ઝામ્પલ્સની, બરાબર. જેટલા પણ આપણા સૂત્રો છે, હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે આ જેટલા પણ સૂત્રો છે, બધા સૂત્રો તમે તમારા એક નોટમાં કે ચોપડામાં જે તમારું બુક હોય એમાં તમે સૂત્રો દરેકના લખી લો, જેથી કરીને જ્યારે તમે દાખલા ગણશો, તમે જ્યારે એની પ્રેક્ટિસ શીટ ગણશો, તો એ સમયે તમારે વારે ઘડીએ વસ્તુ પલટાઈને ના જોવી પડે. જેટલા દાખલા ગણશો એટલા સૂત્રો તમને ઓટોમેટિક મોડ થઈ જશે, તમારે ગોખવાની જરૂર નહીં પડે. જેવા તમને દાખલો દેખાશે તમને ખબર પડશે, તમને ખબર પડશે ઇઝીલી આમાં કયું સૂત્ર લાગુ પડે છે, આમાં કયું સૂત્ર લાગુ નથી પડતું, તો એ આપણને એકદમ આરામથી ખબર પડી જશે, બરાબર. જો આપણે ઉદાહરણ સમજી લઈએ, ઉદાહરણ આપણે અમુક આપેલા છે,
જે તમને એક્ઝામ્પલ ગણવામાં મદદરૂપને હેલ્પફુલ થાય એવા છે એટલા માટે. બરાબર, જો પહેલું એક્ઝામ્પલ છે, એક લંબચોરસની પહોળાઈ, એક લંબચોરસની પહોળાઈ 18 mm છે અને તેનું ક્ષેત્રફળ 630 mm સ્ક્વેર હોય તો તેની લંબાઈ જણાવો. ભાઈ આકૃતિ કેવી છે? લંબચોરસ છે, મેં બનાવી દીધું. લંબાઈ મારે શોધવાની છે, ક્ષેત્રફળ મને આપેલું છે અને પહોળાઈ મને આપેલી છે 18. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળની જગ્યાએ ક્ષેત્રફળની વેલ્યુ મૂકી દો, લંબાઈને એઝ ઇટ ઇઝ રાખો અને 18 નું 18 કરી દો. તો લંબાઈ શોધવા માટે 18 ક્યાં નીચે આવી જશે, એટલે 630 ભાગ્યા 18, તો લંબાઈ બરાબર કેટલી થઈ જશે? 35 mm થઈ જશે. તો આમ આપેલ લંબચોરસની લંબાઈ કેટલી થઈ જશે? 35 mm થઈ જાય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એક વર્તુળનો વ્યાસ 14 cm છે, બરાબર, તો તેનું ક્ષેત્રફળ અને તેનો પરિધ શોધો. વર્તુળનો વ્યાસ એટલે આપણે આ સર્કલ ડ્રો કરી દીધું, કેટલો છે 12 થી 12 ની સાઇઝ? 14 cm છે, તો એનું જે હાફ થશે એની ત્રિજ્યા કેટલી થઈ જશે? 7 થઈ જશે. બરાબર ને, 7 બરાબર r થઈ જશે. વ્યાસ બરાબર 14 cm, તો ત્રિજ્યા બરાબર 14 ભાગ્યા 2 બરાબર 7 cm. હવે આપણે વાત કરીએ આની, ક્ષેત્રફળ આપણે ખબર છે શું થતું હતું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² આપણે સૂત્ર આપેલું જ છે, πની વેલ્યુ 22/7, r² એટલે આપણે આગળ ચેપ્ટર જોયું હતું વર્ગમૂળવાળાને યાદ હશે, r² એટલે શું? r × r એટલે 7 × 7, તો 7 થી 7 ઉડી જશે. બરાબર, એટલે શું વધ્યું? 22 × 7 બરાબર કેટલું થઈ જશે? 154 ચોરસ સેન્ટીમીટર થઈ જશે. આ એનું શું થઈ ગયું? ક્ષેત્રફળ થયું. શું થયું? આ ક્ષેત્રફળ. હવે આપણે વાત કરીએ પરિમિતિની. પરિમિતિનું સૂત્ર શું હતું? 2πr 2 × 22/7 × 7, 7 ફરીથી ઉડી જશે, 22 × 2 = 44 cm. આ એના માટે શું થઈ જશે? પરિમિતિ. જોયું તમે? આ રીતે જો તમે સૂત્રો મળ્યો હોય તો તમે તમારા દાખલા કેટલા એકદમ ઇઝીલી ગણી શકો છો. બરાબર, તો તમને સૂત્રો એક્ઝેક્ટ ધ્યાનમાં હોવા જોઈએ. બરાબર, નેક્સ્ટમાં આપણે વાત કરીએ એના પછીના દાખલાની. 3 નંબર દાખલો. 10 cm બાજુવાળા, 10 cm બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ત્રિકોણ એટલે કે એની બધી બાજુઓ કેટલી છે, કેવી છે, સરખી છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે લખી દીધું પ્રમાણે √3/4 × a² અને આપણે સિમ્પ્લિફાય પણ કરી દીધું લાસ્ટ ટાઈમ પણ, 0.433 × a². બાજુનું માપ કેટલું છે? 10. 0.433 × 10 × 10, 10 × 10 કેટલું થશે? 100. અને 0.433 વડે એનો ગુણાકાર થાય એટલે આ 2 પોઈન્ટ આગળ હટી જાય એટલે શું થઈ જાય? 43.33 cm સ્ક્વેર આ ત્રિકોણનું શું થશે? ક્ષેત્રફળ થાય છે. 4 નંબરની વાત કરીએ. એક વિકિરણની લંબાઈ 72 મીટર છે તો તે ચોરસની પરિમિતિ શોધો. બરાબર, ચોરસ આપેલું છે, આપણાને આકૃતિ ખબર પડી જાય. વિકિરણ આપેલું હોય, વિકિરણ એટલે શું છે? કોર્નર ટુ કોર્નર બતાવ્યું છે આપણે 72, જો દેખાય આકૃતિમાં. આપણે આની લંબાઈ શોધીશું તો જ મને આની પરિમિતિ મળશે ને, આના પરથી પરિમિતિ ડાયરેક્ટ તો શોધી ના શકાય. લંબાઈ શોધવા માટે મારે શું શોધવું પડશે પહેલાં? તો જો ધ્યાન આપો હવે, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર વિકિરણનો વર્ગ છેદમાં 2, આપણું સૂત્ર હતું એ પ્રમાણે 72 × 72 / 2 બરાબર 2592, આ મારું a² આવશે. તો એ શોધવા માટે આ શું કરી દઈશું? વર્ગમૂળ કરી દઈશું. વર્ગમૂળ આપણે આગળ શોધ્યું હતું, 25.92 નું વર્ગમૂળ શોધે એટલે તમને વર્ગમૂળ કેટલું મળી જશે? 50.91 mm એની ચોરસનું મળી જશે. હવે આપણે પરિમિતિ શોધવાની છે. બરાબર, પરિમિતિ શોધી એટલે શું? 4 × બાજુ, તો એક બાજુ કેટલી છે? 50ની છે, તો એવી કેટલી બાજુ છે? 4. તો 50.91 × 4 બરાબર 203.64 મીટર એની શું થશે? પરિમિતિ ટોટલ થશે. જો આપણે પૂછી હતી ખાલી પરિમિતિ જ પૂછી હતી, પણ આપણે પરિમિતિ બાકીના પરિબળો વગર શોધી શકતા નથી. એવી રીતે દરેકમાં જે સૂત્ર લાગુ પડે આપણે સૂત્ર મૂકીને એનો મતલબ કે આપણે એનું નિરાકરણ મેળવી જ લેવું પડે. પછી એમના દાખલા સાહેબ આ દાખલો તો પહેલીવાર આવ્યો છે, આ સૂત્ર ક્યાં મૂકવું? તમે જેટલી પ્રેક્ટિસ કરશો, આ પ્રેક્ટિસનો વિષય વસ્તુ છે, તેટલું તમારા માટે બેનિફિટ છે, એટલું તમારા માટે એકદમ સારું રહેશે. બરાબર, આગળ વાત કરીએ આપણે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. 5મો એક્ઝામ્પલ તમારો. એક ત્રિકોણની 3 બાજુઓ 3, 4 અને 5 cm છે તો તેનું ક્ષેત્રફળ શોધો. 3, 4 અને 5 cm ત્રિકોણની બાજુનું ક્ષેત્રફળ થઈ ગયું એટલે આ ત્રિકોણ 3 અને 5 બાજુ આપેલું કેવો થઈ ગયો? કયો ત્રિકોણ કહેવાશે? આ વિષમ બાજુ કહેવાશે.
કયો ત્રિકોણ કહેવાશે? વિષમ બાજુ. ત્રણે ત્રણ બાજુ અલગ અલગ હોય તે. આ કૃતિમાં આપણે લખેલું છે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એસ અંડરરૂટમાં, આખા અંડરરૂટમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી, બ્રેકેટ ઓવર. વેલ્યુએશન મૂકી દો. પહેલાં આપણે એસ શોધી લઈએ. આ બાજુ એસ કેવી રીતે શોધીશું? એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2, 5 + 4 + 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 12 ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. આ શું મળી ગયું? એસ મળી ગયું, બરાબર. હવે જ્યાં જ્યાં એસ છે ત્યાં 600 મૂકી દો. 666 બ્રેકેટમાં એની વેલ્યુ શું છે? 5 છે. બીની વેલ્યુ શું છે? 3 છે. 4 છે. સીની વેલ્યુ શું? 3 છે. એટલે એ વસ્તુ મૂકી દો. તો 6 - 4 6 એ જ રીત રહેશે. પછી 6 માંથી 5 જાય એટલે 1, 6 માંથી 4 એટલે 2, અને 6 માંથી 3 જાય એટલે 3. તો અંદર શું વધ્યું? અંડરરૂટમાં 3 × 2 = 6, 6 × 1 = 6, અને 6 × 6 એટલે 36. 36 કેવું છે પણ અંડરરૂટમાં છે. 36 કોનો વર્ગ થાય છે? 6નો વર્ગ થાય છે. તો આનું જે ક્ષેત્રફળ છે કેટલું થશે? 6 સેન્ટીમીટર² આવી વિષમ બાજુ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે આપણને મળી આવે છે. ખ્યાલ આવી ગયો, બરાબર. એના પછીના એક્ઝામ્પલની આપણે વાત કરીએ. જુઓ 6 નંબરનો એક્ઝામ્પલ. એક લંબચોરસની પહોળાઈ તેની લંબાઈ કરતાં 1/3 ગણી છે, જેની પરિમિતિ 40 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. એક લંબચોરસની પહોળાઈ તેની લંબાઈ કરતાં 1/3 ગણી છે, તો તેની પરિમિતિ 40 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો, બરાબર. આપણે સૌથી પહેલાં બનાવી દઈશું લંબચોરસ. લંબચોરસ બની ગયું એટલે આ જો એક્સ હોય, એની લંબાઈ આપણને એક્સ આપણે ધારી છે, આ લંબાઈ એની એક્સ છે, તો એની પરિમિતિ કેટલી થઈ જશે? 1/3 એટલે એક્સના છેદમાં 3 થઈ જશે, બરાબર. આપણે વાત કરીએ પરિમિતિ બરાબર 40 મીટર. પરિમિતિનું સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 40. 40 આખી વેલ્યુ મૂકી દો. આખા સૂત્રની વેલ્યુ 40 આપણે આપેલી જ છે ઓલરેડી દાખલામાં, આવી રહ્યું. હવે 40 આજે મૂક્યું તો હવે આ સૂત્રમાં એક્સ વત્તા એક્સના છેદમાં 3, આ એક બાજુ, આ બીજી બાજુ. 40 બરાબર 2 × 3x + x / 3 એટલે 40. આ 3 આ બાજુ ચોકડી ગુણાકાર થશે, નીચે કશું નહીં, એટલે 40 × 3 એટલે 120. અને આ બાજુ શું થશે? 2 × 4x એટલે 4 × 2 = 8x. તો એક્સ બરાબર 120/8 એટલે એક્સ બરાબર કેટલું થઈ જશે? 15 મીટર મને એક્સની વેલ્યુ મળશે. હવે એક્સ તો મારી પાસે છે જ, એટલે લંબાઈ બરાબર 15 મીટર થઈ ગઈ. પહોળાઈ કેટલી થશે? 15/3 કેમ? તો કે 1/3 એટલા માટે, એટલે કેટલી થશે? 5. તો એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 15 × 5 = 75 ચોરસ મીટર. આવા જે ત્રિકોણ છે, આવું જે મતલબ લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ જે છે કેટલું થશે? 75 ચોરસ મીટર થાય છે, બરાબર. આગળ વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની, બરાબર. અમુક એક્ઝામ્પલ છે ને કે એમાં મેં તમને જે પ્રમાણે પહેલાં સમજાયેલું છે કે પરીક્ષામાં તમને ખબર જ છે કે આપણા એક્ઝામની અંદર નોર્મલી કહીએ તો એક્ઝામમાં તમારા જે પ્રશ્નો છે બધા એનસીક્યુ બેસ જ આવશે. કોઈ પણ ક્વેશ્ચન્સ તમારે જ્યાં પરીક્ષામાં જઈને એને તમારે પ્રેક્ટિસ કરીને દાખલા ગણીને તમારા નોટબુક કે તમારે પુરવણી ત્યાં સબમિટ નથી કરાવવાની. પુરવણી તમારે ત્યાં સબમિટ તમારી પરીક્ષામાં કરાવવાની નથી. પણ તમને જે એક્ઝામ્પલ આવશે એ એમસીક્યુ આવશે ખરા, પણ તમે એ એમસીક્યુના ડાયરેક્ટ અધરદાર જવાબ નહીં આપી શકો, બરાબર. તમારે એના માટે તમારે એના સૂત્રો હોવા જોઈએ, તમારે રફ વર્કમાંની ગણતરી કરવી પડશે. અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે પોતાના હાથે તમે એના એક્ઝામ્પલ્સ ગણીને એને પ્રેક્ટિસ કરેલા હશે, તમને સૂત્રો મળ્યા હશે, તો જ આ વસ્તુ શક્ય થાય છે, બરાબર. ક્ષેત્રફળ અને ઘનફળના 2 ચેપ્ટરો છે, એ બંને એકબીજાના પૂરક છે. તમે ક્ષેત્રફળ ગણશો તો તમને ઘનફળ ગણવામાં ઇઝી પડશે, અને જો તમે ક્ષેત્રફળ નહીં ગણી શકો તો ઘનફળ ગણવામાં તમને પ્રોબ્લેમ ઊભો થશે. 7 નંબરનો પ્રશ્ન. જુઓ, એક ગ્રાઉન્ડ ઉપર 126 મીટર અને 66 મીટર છે. એક ગ્રાઉન્ડનું લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એટલે કેવું થયું? લંબચોરસ થઈ ગયું. જેની ચારે તરફ 2 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 3 રૂપિયા 50 પૈસા પ્રતિ ચોરસ મીટરથી રોડ બનાવવાનો ખર્ચ શોધો, બરાબર. તમને આપણે રોડની એક મીટરના પૈસા આટલા થાય તો આટલો મોટો રોડ બનાવવાના પૈસા મને શોધીને આપો. સૌથી પહેલું આપણું કામ છે, આપણે પહેલાં આકૃતિ બનાવી દઈશું. ભાઈ, મારી જે શું કે આકૃતિ છે, મારું જે ગ્રાઉન્ડ છે 126 મીટરનું છે, તો સામે પણ 126 થયું. આ બાજુ 66 છે, તો આ બાજુ પણ કેટલું થયું? 66 થયું. આ બાજુ પણ 66 થઈ જશે, બરાબર. હવે 2 મીટર આ બાજુ રોડ નીકળે, 2 મીટર આ બાજુ રોડ નીકળે, એ જ ઉપર નીચે નીકળે, તો જ મારું જે મતલબ કે જે ખેતર છે અથવા મારું જે ગ્રાઉન્ડ છે, સોરી, એ મારું આ રીતનું મને દેખાય,
तो मारे आ रस्तो जे छे आ मारो रस्तो छे आ रस्तो बनावा माटे मारे खर्च केटलो थाय शोधवानो छे। तो सौथी पहेला तमने सीम्पल भाषामां समजावी दो पहेला शुं करवानुं छे। पहेला आ जे अंदरनुं जे क्षेत्रफळ छे पहेला के आपणे आनुं क्षेत्रफळ शोधी लईशुं, पछी जे छे आपणे का बहारनुं क्षेत्रफळ शोधी लईशुं। बन्नेनुं क्षेत्रफळ शोधी लो અને બંનેને એકબીજામાંથી માઇનસ કરો એટલે તમને આ જે ભાગ છે એચ્યુનો પર્ટિક્યુલર આ આખા ભાગનું તમને શું મળી જાય, ક્ષેત્રફળ મળી જાય। એટલે તમને એરિયા મળી જાય કે આટલા ક્ષેત્રફળમાં આપણે રોડ પાથરવાનો છે અને પછી એને આપેલી કિંમત વડે ગુણાકાર કરી દો, બરાબર। આપણે એને રીતવાળી સમજવા જોઈએ તો ધ્યાન આપજો, ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ કેટલી છે, 126 × 66 બરાબર 8316, બરાબર। હવે રસ્તો બનાવ્યા બાદ જે ક્ષેત્રફળ છે કેટલું થશે, તો જુઓ લંબાઈમાં 126 વત્તા 2 આ બાજુ વધ્યું અને 2 આ બાજુ વધ્યું, 126 વત્તા 2 વત્તા બરાબર 130 મીટર થઈ ગયું। 66માં પણ 2 વત્તા 2 વત્તા 2 એટલે 70 મીટર થઈ ગયું, બરાબર। એટલે ક્ષેત્રફળ રસ્તો બનાવ્યા બાદ કેટલું થઈ જશે, 130 × 70 9100 ચોરસ મીટર થઈ જશે। માત્ર રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટામાંથી નાનું માઇનસ કરો, એટલે 9100 - 8316 તો કેટલું ક્ષેત્રફળ વધ્યું, 784 જે ક્ષેત્રફળ છે એ શેનું થઈ ગયું, રસ્તાનું। હવે રસ્તા બનાવવાનો કુલ ખર્ચની આપણે વાત કરીએ, માટી પાથરવાનો 3 રૂપિયા 50 પૈસા પ્રતિ ચોરસ મીટર, તો કુલ ખર્ચ બરાબર 784માં આપણે બનાવવાનો છે અને 3 રૂપિયાનો ખર્ચ છે બરાબર 2744 રૂપિયા। આમ આપેલ રસ્તો બનાવવા માટે 2744 રૂપિયાનો ખર્ચ રોડ પાથરવાનો થાય છે। ખ્યાલ આવી ગયો દાખલામાં, બરાબર, એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી ગયો છે દાખલામાં શું કહેવા માંગે છે, આગળ સમજીએ। થોડાક ડિફિકલ્ટ એક્ઝામ્પલ લેવી છે, નેક્સ્ટ જુઓ, આ એક્ઝામ્પલ જુઓ। એક સેક્ટરની ત્રિજ્યા 8 મીટર છે અને તે 54 ડિગ્રીનો ખૂણોથી ઘેરાયેલું છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। મેં તમને કીધું હતું કે વર્તુળનો એક ભાગ છે એ ભાગને સેક્ટર કહેવાય, શું કહેવાય છે, એ ભાગને સેક્ટર કહેવાય છે। તો જુઓ ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360। હવે થીટા એટલે કેટલા ડિગ્રી આપેલું છે, 54 ડિગ્રી આપેલું છે, તો થીટાની જગ્યાએ 54 મૂકી દો, 22 × 8 × 8 આપેલી છે ત્રિજ્યા, ગુણ્યા 54 × 7 × 360। તમે છેદ ઉડાવ બધું સોલ્વ કરશો તમને શું મળશે, 30.17 ચોરસ મીટરનો જવાબ એનો મળી આવશે। તો આમ આ સેક્ટરનું જે ક્ષેત્રફળ છે એ 30.17 ચોરસ મીટર થાય છે। 9 નંબરનો એક્ઝામ્પલ, એક લંબચોરસની પરિમિતિ 30 મીટર છે, તેની બાજુ 5:3 હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। સમજો એવી વસ્તુ છે, બરાબર, પરિમિતિ એટલે 40 આપેલી છે આપણાને, સોરી પરિમિતિ 320 આપેલી છે, બરાબર। તો જુઓ, હા 320 આપેલી છે, તો જુઓ શું થશે, પરિમિતિ બરાબર, તો પરિમિતિની જગ્યાએ પરિમિતિ મૂકી દો, આનું સૂત્ર શું થાય છે, 2 × લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 × 5x અને 3x, કેમ કે આપણે x ધાર્યું છે એને, તો 5 અને 3 થઈ ગયું, તો 320 બરાબર 2 × 8x, 5 ને 3 8, તો 320 બરાબર 16x થઈ ગયા, તો x બરાબર 320 ભાગ્યા 16, એટલે x બરાબર કેટલું થઈ ગયું, 20, આ તમારો x મળી ગયો। આપણે લંબાઈ અને પહોળાઈ લઈ લઈએ, તો લંબાઈ કેટલી છે, 5 × x છે, તો 5, અને xની વેલ્યુ કેટલી મળી આપણને, 20 મળી ગઈ, તો 20 × 5 = 100। એ જ પ્રમાણે લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી છે, x 3x, એટલે કેટલી મળી ગઈ, x એટલે 20 અને 3 એટલે 20 = 60। તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે ક્ષેત્રફળમાં કરી જોઈશું, તો 100 × 60 બરાબર 6000 ચોરસ મીટર આવા લંબચોરસનું ક્ષેત્રફળ થાય છે। આવી ગયું ધ્યાનમાં, આપણે આ ચેપ્ટરનો છેલ્લો આપણે એક્ઝામ્પલ જે ઉદાહરણ છે આપણું, આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ સમજી લઈએ, બહુ સમજવા જેવું અને બહુ જોવા જેવું, ઘણી વાર પૂછાય છે પરીક્ષામાં, ઘણા છોકરાઓ કન્ફ્યુઝ પણ થાય છે। જુઓ સ્ટેપ બાય સ્ટેપ જોજો, એક લંબચોરસની બાજુનું માપ 12 મીટર અને 8 મીટર છે, જેમાંથી 1 મીટર વ્યાસવાળા 120 વર્તુળ કાપવામાં આવે છે, તો બાકી રહેલ પ્લેટનું ક્ષેત્રફળ શોધો। હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ એક જે લંબચોરસ છે એ 12 મીટરનો છે અને આ બાજુ 8 મીટર છે, થઈ ગયું, એમાંથી આ વર્તુળ પાડવામાં આવે છે, કેટલા વર્તુળ પાડવામાં આવે છે, 120 વર્તુળ પાડવામાં આવે છે, બરાબર। તો મારે બાકી રહેલી જે પ્લેટ છે 120 વર્તુળ પડ્યા પછી કેટલી પ્લેટ વધે છે એ મારે આંકડો કાઢીને આપવાનો છે। જુઓ સૌથી પહેલાં વાત કરીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 12 × 8 બરાબર 96 ચોરસ મીટર થઈ ગયું। હવે આપણે વાત કરીએ, બરાબર મીટર થઈ ગયું, એક વર્તુળનું ક્ષેત્રફળ,
સમજો આપણે અત્યારે આપણે એક જ વર્તુળ પાડીએ દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, તો એ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પાઈ આર સ્ક્વેરનું સૂત્ર થઈ ગયું. તો આર બરાબર કેટલો થઈ ગયો? આમાં વ્યાસ એક આપેલો છે એટલે એક દૂત્યાંશ, એટલે 0.5 થઈ ગયું. તો 22 × 0.5 × 0.5 સોલ્વ કરીશું એટલે 0.78 ચોરસ મીટર. કેટલા વર્તુળનું ક્ષેત્રફળ થયું? એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલાનું થયું? એક વર્તુળનું ક્ષેત્રફળ મને આટલું મળી ગયું છે. આવા કેટલા વર્તુળ છે? 120. તો એક વર્તુળનું 0.78, તો 120નું કેટલું થયું? 120 × 0.78 બરાબર 93.6 ચોરસ મીટર જે છે મારું ક્ષેત્રફળ થઈ જાય છે. હવે બાકી રહેલું પ્લેટનું ક્ષેત્રફળ એટલે શું? કુલ ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરી દો. તો બાકી રહેલ પ્લેટનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ, 96 − 93.6 બરાબર 2.4 ચોરસ મીટર. આમ બાકી પ્લેટનું ક્ષેત્રફળ 2.4 ચોરસ શું થશે? મીટર થાય છે. ધ્યાનમાં આવી ગયું બધાને? બરાબર. આ રીતે જેટલા પણ એક્ઝામ્પલ્સ છે, એક્ઝામ્પલ્સ તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાના છે અને તમારે એના પ્રેક્ટિસ કરવાની છે. આ એક્ઝામ્પલ્સની તમને કશું પણ નથી ખબર પડતી તો તમે આપણા કોમેન્ટ બોક્સમાં એકદમ આરામથી તમે એનો મતલબ કે મોકલી આપશો મને, તો એના બને એટલા શક્ય વહેલા આન્સર્સ આપીશ. અને તમને કીધું એ પ્રમાણે મેથ્સ ઇઝ એ પ્રેક્ટિસ સબ્જેક્ટ, તમે એને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારા માટે ઓછી જઈને તમારા માટે યુઝફુલ છે, અને તમારા માર્ક્સ કપાવવાની શક્યતા નહિવત છે. એટલે કે આમાં તમે ફૂલ આઉટ ઓફ ફૂલ માર્ક્સ મેળવી શકો છો. પણ ક્યારે? જો તમે દરેક સબ્જેક્ટની દરેક તમે ટોપિકની પ્રેક્ટિસ કરી લેશો પર્ટિક્યુલર, તો એ વસ્તુ શક્ય બને છે. અત્યારે આપણને આવો સારો સમય મળ્યો તો આપણે આ સમયનો સદુપયોગ કરીને અને તમારે જેટલા પણ ચેપ્ટર છે એ ચેપ્ટર તમારે આરામથી સમજી લેવાના છે અને તમારે એના દાખલાઓ સોલ્વ કરી લેવાના છે. એ દાખલાઓ માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે આપણે PDF મૂકેલી છે એ PDF તમે ડાઉનલોડ કરી લેજો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને, તો તમને એ PDF અને એના જવાબ સાથે તમને એના આન્સરો મળી જશે. બરાબર. આપણા નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે ટૂંક સમયમાં ફરીથી મળીશું. બરાબર. ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ તમારે ચાલુ રાખવાની છે. ઓકે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા દોસ્તિયા સાથે શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારો વિડીયો કેવો લાગ્યો. અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી વિડીયો તમારે જલ્દીથી મળી રહે.